જો આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 1.6 ચાલુ કર્યું હતું. સ્વાધ્યાય 1.6 નો દાખલા નંબર ધ્યાનથી સમજજો. દાખલા નંબર પહેલો અને બીજો આપણે કમ્પ્લીટ કર્યો હતો અને હવે આપણે શરૂ કરીએ છીએ ઉદાહરણ નંબર 21. ધ્યાન આપો, સાદુરૂપ આપો, એમાં પહેલો નંબર બે ની બે તૃતીયાંશ ગુણ્યા બે ની એક તૃતીયાંશ, બે ની બે તૃતીયાંશ ગુણ્યા બે ની એક તૃતીયાંશ. તો જો આપણે જાણીએ છીએ નાનો ધોરણમાં નિયમ હતો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય, તો આપણે અહીંયા બંને વધી એક જ વખત બે, બે તૃતીયાંશ વત્તા એક તૃતીયાંશ, બે વત્તા એક જ વખત ત્રણ, બે વત્તા એક, બે ની ત્રણ ભાગ્યા ત્રણ, ત્રણ એકા ત્રણ એટલે બે ની એક ઘાત, જવાબ હશે બે. સમજો ફરીથી, ગુણાકારમાં ઘાતનો સરવાળો, જો આ આધાર કહેવાય ઉપર ઘાત કહેવાય, આ આધાર કહેવાય ઉપર ઘાત કહેવાય, બંને વધી એક જ વખત આધાર બે, બે તૃતીયાંશ વત્તા એક તૃતીયાંશ, બંને નો છેદ સરખો છે, બે એકલ વખત ત્રણ, બે વત્તા એક, ત્રણ ના છેદમાં ત્રણ એટલે બે ની એક ઘાત, સો હશે બે ની એક ઘાત એટલે બે. હવે બીજો એક દાખલો જોઈએ, આવો છે બરાબર છે. સ્વાધ્યાય 1.6 એનો દાખલા નંબર 3 નો પહેલો આના જેવો છે, બે ની બે તૃતીયાંશ ઘાત ગુણ્યા બે ની એક પંચમાંશ ઘાત. છેદ સરખો કરવો પડશે, તો જો 5 તારી 15 લાવવા પડશે, લસા 15 આવશે, તો 3 ને કેટલા વડે ગુણો, તો 15 વડે 5 વડે છેદ અને અંશ બંનેમાં ગુણો. એટલે 5 ને કેટલા વડે ગુણો, તો 15 આવે, 3 વડે છેદ અને અંશ બંનેમાં ગુણો. તો 2 ની 10 ના છેદમાં 15 વત્તા 3 ના છેદમાં 15 એક જ વખત બે. તમે કહો સર અહીંયા તો તમે ડાયરેક્ટ ભાઈ અહીંયા છેદ સરખો હતો, અહીંયા છેદ સરખો નથી, હવે ઉદાહરણ 21 નો બીજો ગણું છું એના જેવી રીતનો બતાવીશ. જો બીજો નંબર છે 3 ની 1 પંચમાંશ ઘાત એની 4 ઘાત, ધ્યાન આપજો અહીંયા છે બરાબર. તો છેદમાં કશું નથી તો એક, અંશ અંશ નો ગુણાકાર, છેદ છેદ નો ગુણાકાર, 4 એકા 4 અને 5 એકા 5 એટલે 3 ની 4 પંચમાંશ ઘાત, આવી રીતનો આવશે બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. એમાં જ આગળ એવો દાખલો છે, દાખલા નંબર 3 સ્વાધ્યાયનો એનો બીજો, 1 ના છેદમાં 3 ની 3 ઘાત 12 7. હવે આ 7 ઘાત અંશની ઘાત સાથે પણ ગુણાય છે, છેદની ઘાત સાથે પણ ગુણાય, એટલે 1 ની 7 ઘાત છેદ 9 છે 3 ની 3 ગુણ્યા 7. ઉભયા કૌંસની 12 ની ઘાત નો ગુણાકાર કૌંસની અંદરની ઘાત જોડે થાય, આમાં કેવું કર્યું 4 એકા 4 અને 5 એકા 5 4 તમને આવશે. એવું આ 7 ઘાત અંશની અને કૌંસની એક ઘાત જોડે પણ ગુણાય અને અહીંયા પણ ગુણાય, તો ઉપર આવશે 1 ગુણ્યા 7 નીચે 3 ગુણ્યા 7 એટલે 1 ની 7 ઘાત છેદમાં 3 ની 7 તરી 21 ઘાત, 1 ની 7 ઘાત એટલે 1 અને 3 ની 21 ઘાત. આવી ગયા ના આ એક રીતો છે આવશે ધ્યાનમાં. હવે પાછા જોઈએ ઉદાહરણ 21 નો ત્રીજો અને એના જેવો પાછો દાખલો નંબર 3. જો હું કેવું કરી રહ્યો છું, ઉદાહરણ 21 નો પહેલો ગણું છું એવો સ્વાધ્યાય 1.6 નો દાખલા નંબર 3 નો પહેલો એના જેવો જ હતો, એવો જ ઉદાહરણ 21 નો બીજો ગણ્યો એના જેવો દાખલા નંબર 3 1.6 નો દાખલા નંબર 3 નો બીજો હતો. હવે ઉદાહરણ 21 નો ત્રીજો ગણું છું, જુઓ ધ્યાનથી.
જો ઉદાહરણ 21 નો ટી જો નંબર 7 ની 1 પંચમાંશ કર છેદમાં 7 ની 1 તૃતીયાંશ કર હવે ભાગાકારમાં ઘાતની બાકાત જો જો ધ્યાન ભાગાકારમાં ઘાતની બાકાત એક જ વખત 7 એક પંચમાંશ ઓછા એક તૃતીયાંશ તો ભાઈ ખબર પડી ગુણાકારમાં ઘાતનો સરવાળો ભાગાકારમાં ઘાતની બાકાત બંનેઓની એક જ વખત 7 એક પંચમાંશ માઇનસ એક તૃતીયાંશ હવે બંનેનો છેદ સરખો કરવાનો લસાઅ આવશે 15 5 તારી 15 ચલો 5 ને કેટલા વડે ગુણો 15 આવે 3 વડે 3 ને કેટલા વડે ગુણો 15 આવે 5 વડે 7 ને 3 ના છેદમાં 15 માઇનસ 5 ના છેદમાં 15 હવે બંનેનો છેદ સરખો થઈ ગયો ને એટલે એક જ વખત 15 ઉપર આવે 3 ઓછા 5 એટલે કે 7 ની માઇનસ 2 ના છેદમાં 15 તો ભાઈ 3 માંથી 5 ના જાય 5 માંથી 3 જાય એટલે 2 મોટી રકમ નું ચિહ્ન માઇનસ અને પ્લસ કરવા છેદમાં લઈ આવવાનું એટલે 7 ની 2 ના છેદમાં 15 આવી ગયા ને ત્યાર પછી એના જેવો દાખલો સ્વાધ્યાય 1.6 એનો દાખલા નંબર 3 11 ની 1 દ્વિતીયાંશ 11 ની 1 ચતુર્થાંશ હવે જો અહીંયા પણ આ રીતે ભાગાકારમાં ઘાતની વાત આવે એક જ વખત 11 1 દ્વિતીયાંશ માઇનસ 1 ચતુર્થાંશ હવે બંનેનો છેદ સરખો કરવાનો છે તો બેને કેટલા વડે ગુણો તો અરે જો 4 2 ના છેદમાં 4 આવે લસાઅ 4 આવશે ભાઈ લસાઅ કામ તો આવે ને 2 અને 4 એટલે 2 એકા 2 2 2 4 ફરી 2 એકા 2 એટલે 4 લસાઅ 4 લસાઅ લાવવા માટે 2 ને કેટલા વડે ગુણવા પડે 2 વડે 4 ને 1 વડે 2 ના છેદમાં 4 1 ના છેદમાં 1 તો વખત 4 2 ઓછા 1 1 ના છેદમાં 4 એટલે કે જવાબ આવશે 11 ની 1 ના છેદમાં 4 ભાઈ આ તો પ્લસ જ છે જાણે કશું નહીં કરવાનું આ માઇનસ થી એટલે પ્લસ કરવા છેદમાં લઈ જાય બરાબર છે ચાલો નેક્સ્ટ જોઈએ હવે એમાં જ ઉદાહરણ 21 નો જો મેં ત્રીજો ગણ્યો સદેક પણ 6 નો દાખલા નંબર ત્રીજા નો ત્રીજો હા દાખલા નંબર 3 નો ત્રીજો હવે જોઈએ ઉદાહરણ 21 નો ચોથો નંબર ઉદાહરણ 21 નો ચોથો નંબર એમાં 13 ની 1 પંચમાંશ ઘાત ગુણ્યા 13 ની સોરી 17 ની 1 પંચમાંશ જો તમે જોશો કે ખબર પડશે ત્યાં બંનેમાં ઘાત સરખી છે તો આ ગુણ્યા નું આવશે એટલે 13 ગુણ્યા 17 એની 1 પંચમાંશ ઘાત 13 ગુણ્યા 17 ની 1 પંચમાંશ ઘાત કેવી રીતે કામ કર્યું બંનેમાંથી એક જ વખત 12 ઘાત સરખી હોય તો એક જ વખત લખી જવાનું જો ઘાત સરખી હોય 12 તો બંનેમાંથી 12 એક જ વખત લખી જવાનું 13 ગુણ્યા 17 221 કારણ કે 17 એકા 17 170 ને 17 તારી 51 એટલે 221 એમ નહીં એક પંચમાંશ ઘાત એટલે 221 ની એક પંચમાંશ હવે જોઈએ સ્વાધ્યાય 1.6 દાખલા નંબર 3 નો 3 ચોથો 7 ની 1 દ્વિતીયાંશ ઘાત ગુણ્યા 8 ની 1 દ્વિતીયાંશ જો આનો પણ ઘાત સરખી જાય તો એવો સેમ જ એટલે કે 7 ગુણ્યા 8 આખા કૌંસની બહાર એક જ વખત 1 દ્વિતીયાંશ 7 ગુણ્યા 8 આખા કૌંસની બહાર 1 દ્વિતીયાંશ 7 એકા 56 ની 1 હવે આ પ્રમાણે રાજે ને તમારું 1.6 આપણું કમ્પ્લીટ થઈ ગયું આના પછી હું તમને હોમવર્ક લખીને મોકલાવું છું આજે હોમવર્ક થોડું વધારે છે ઓકે થેન્ક યુ વેરી મચ